હું ડોક્ટર કમલેશ પરેખ, હું કિડની સ્પેશિયાલિસ્ટ છું, નેફ્રોલોજીસ્ટ. બે ડોક્ટર હોય કિડનીને લગતા, યુરોલોજીસ્ટ કે જે લોકો કિડનીની સારવાર ઓપરેશન વડે કરે, અને નેફ્રોલોજીસ્ટ જે કિડનીના રોગની સારવાર દવા વડે અને જ્યારે કિડની બંધ થઈ ગઈ હોય ત્યારે ડાયાલિસિસ વડે કરે. તો હું એવું સ્પષ્ટ તમને કહેવા માંગુ છું કે કિડનીના રોગ શું હોઈ શકે. કિડનીના રોગ એટલે કિડની સાવ નિષ્ફળ જેવી એવું નહીં. કિડનીના રોગ એટલે કિડનીની કામગીરીમાં શરૂઆતમાં બગાડ થવો, બગાડ ધીમે ધીમે આગળ વધવો. કિડનીના જે ઘણા કામ હોય, ફક્ત કચરો કાઢવાનું નહીં, પાણી અને ક્ષારની બેલેન્સ સાચવવાનું, લોહી બનાવવાનું, હાડકાની મજબૂતાઈ જાળવવાનું, આ બધા કામ ના થાય તો એને કારણે પછી એ રોગના લક્ષણો ઉદ્ભવે. અને એ રોગ જેમ આગળ વધતો જાય એમ લક્ષણો અને બધા રોગના કારણે થતી તકલીફોમાં વધારો થતો જાય. તો કિડનીમાં રોગ થાય કેમ અને કોને થાય? કિડનીમાં રોગ બાળકોથી માંડીને મોટી ઉંમરના વ્યક્તિને થઈ શકે. બાળકોમાં થતા રોગમાં જન્મજાત જો એ વિકૃતિ લઈને જન્મ્યું હોય, પેશાબના રસ્તાની અંદર કોઈ એનાટોમિકલ એબનોર્માલિટી હોય, તો પણ એની કિડની નાની ઉંમરે બગડી શકે. વારે ઘડીએ યુરિનમાં ઇન્ફેક્શન થઈ શકે. એટલે નાની ઉંમરમાં જો વારે ઘડીએ કોઈને યુરિનમાં ઇન્ફેક્શન થતું હોય તો જન્મજાત કોઈ બગાડને કારણે હોઈ શકે, એવું મા બાપે કાળજી રાખવી જોઈએ. બાળકને પથારીમાં પેશાબ કરવાની ટેવ બહુ વખત સુધી ચાલુ રહે તો પણ એક બગાડ હોઈ શકે. જેમ જેમ ઉંમર વધતી જાય એમ એમ કિડનીના બગાડવાના કારણો બદલાતા જાય. યંગ ઉંમરમાં કિડની બગડવાનું કારણ મોટાભાગે ગ્લોમેરુલોનેફ્રાઇટિસ હોય. મિડલ એજમાં કિડની બગડવાનું કારણ ડાયાબિટીસ અને હાઇપરટેન્શન, જે હવે સૌથી કોમન. અને પછી જેમ મોટી ઉંમર થતી જાય એમ બ્લડ પ્રેશર અને બીજા બધા રોગ. અમુક રોગ વારસાગત આવે કે જે પાંચમા અને છઠ્ઠા દસકામાં એનું સ્વરૂપ દેખાય, જેમ કે પોલિસિસ્ટિક કિડની ડિસીઝ. એટલે કિડની બગડવાના ઘણા કારણો હોય. જો કારણો ઘણા હોય તો એનો અર્થ કે એના લક્ષણો પણ જુદા જુદા હોય. હવે આ બધું કોઈ સામાન્ય પરીક્ષણ કરવાથી કે કોઈ નાના ગામમાં નાનકડા લેબમાં ટેસ્ટ કરવાથી ખબર પડતી નથી. એટલે કિડનીના રોગની તપાસ માટે ઘણા બધા ટેસ્ટ લાગે. બ્લડના તપાસ, પેશાબની તપાસ, સોનોગ્રાફી, જરૂર પડે તો સીટી સ્કેન, જરૂર પડે તો કિડનીની બાયોપ્સી વગેરે વગેરે. એટલે નિદાન કર્યા પછી કિડનીના રોગને લગતી દવા જો બરાબર કરવામાં આવે તો કિડનીના રોગને, ઘણા બધા કિડનીના રોગને આપણે કાબૂમાં લઈ શકીએ. અને પ્રિવેન્શન, કે ધારો કે શક્યતા હોય કે અમુક રોગ હોવાને કારણે, ધારો કે કોઈને ડાયાબિટીસ છે, અનકન્ટ્રોલ છે, બ્લડ પ્રેશર છે, એ બરાબર કંટ્રોલ નથી, તો ભલે આજે કિડની નોર્મલ હોય પણ ભવિષ્યમાં આ પરિસ્થિતિ જો ચાલતી રહે તો કિડની બગડવાની શક્યતા હોય છે. એટલે જો આપણે આ રોગોનું બરાબર વ્યવસ્થિત રીતે એને કંટ્રોલ કરી શકીએ, એની લગતી જે કંઈ ખોરાકની કાળજી રાખવાની હોય રાખીએ, તો રોગનું ભવિષ્યમાં આવતું આવું ભયાનક સ્વરૂપ કદાચ સામાન્ય રીતે જે નહીં તો 10 વર્ષે દેખાવા માંડે એ કદી ના પણ આવે એવું પણ બની શકે. એટલે કહેવાનો ભાવ એવો છે કે કિડની ભલે ઇન્વોલ્વ થઈ પણ ના હોય પણ ભવિષ્યમાં થઈ શકે એવી હોય તો એને લગતી ચેતવણી પણ આપણે પેશન્ટને મળે એવી કોઈ વ્યવસ્થા રાખવી જોઈએ કે જેથી એનો બચાવ થઈ શકે. હવે કિડનીના રોગની શરૂઆતની સારવાર ખોરાકની કાળજી વડે, અમુક જાતની દવાઓ વડે કે જે કિડનીને ખાસું પ્રોટેક્શન આપે, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના કંટ્રોલ વડે થતી હોય છે. અને આ કિડનીના નિષ્ણાત ડોક્ટરો હંમેશા આ ત્રણે ત્રણ પાસાઓને ધ્યાનમાં રાખીને જ સારવાર કરે. જ્યારે કિડનીનો રોગ આગળ વધે અને કિડની સાવ નિષ્ફળ ગઈ હોય એવું થાય ત્યારે પણ ખોરાકમાં કંટ્રોલ વડે, દવાઓ વડે, અને પછી જ્યારે એક તબક્કો આવે ત્યારે પછી ડાયાલિસિસની જરૂર હોય તો કરવું જ પડે. હવે નાની ઉંમરમાં કોઈને કાયમ માટે અઠવાડિયામાં 2 વાર કે 3 વાર ડાયાલિસિસ કરવું કદાચ આવે નહીં કે શક્ય બને નહીં, તો એવા દર્દીઓને આપણે કિડની ટ્રાન્સપ્લાન્ટનો વિકલ્પ પણ સજ્જો કરી શકીએ કે કિડની ટ્રાન્સપ્લાન્ટમાં ઘરના કોઈ વ્યક્તિ અથવા કેડેવર કિડની એમને જો મળે તો એમનું જીવન પછી પાછું સામાન્ય વ્યક્તિની જેમ વીતી શકે. બીક આજની તારીખમાં લોકોને એમ હોય છે કે ઘરનો માણસ કિડની આપી દેશે તો એક તો દર્દી છે, બીજાની પણ એક આપણે સારવાર લેવાનો વારો આવશે, તો એ સાવ ખોટી માન્યતા છે. કિડની ડોનરને કિડની આપવાથી કશું નુકસાન થતું નથી એવું બહુ જ બધા પરીક્ષણોને અંતે છેલ્લા 60 વર્ષથી કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય છે. એટલે આટલા બધા લાખોની સંખ્યામાં કિડની ડોનરનો ડેટા અવેલેબલ છે કે જેમાં કિડની ડોનરની સલામતી વિશેના બધા જ પરીક્ષણો થઈ ચૂક્યા છે. દર્દી જ્યારે ટ્રાન્સપ્લાન્ટ કરાવે ત્યારે ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી સામાન્ય માણસની જેમ જ જીવન જીવી શકે છે, અને એના માટે એમને મનમાં કોઈ જાતનો
ડર રાખવાની જરૂર નથી. કિડની ટ્રાન્સપ્લાન્ટમાં કેડેવર કિડની એટલે કે જ્યારે કોઈ મગજથી મૃત્યુ પામેલી વ્યક્તિ, જેમ કે કોઈને અકસ્માત થાય કે જેમાં મગજમાં એટલી બધી ઈજા થઈ હોય કે હવે એ કદી મગજ સારું થવાનું નથી, પણ એનું હૃદય થોડાક સમય માટે દવાઓ વડે ધબકતું રહે છે, વેન્ટિલેટર વડે શ્વાસ ચાલતા રહે, તો કિડનીમાં લોહીનું પરિભ્રમણ એ ટેમ્પરરી થોડા સમય માટે ચાલુ હોય. એ દરમિયાન જો એના સગાવાલા કિડની આપવા માટે મંજૂરી આપે તો આપણે એની કિડની લઈને બે વ્યક્તિઓને જીવનદાન આપી શકીએ. એટલે આ એક એવી પ્રવૃત્તિ છે જે આપણા દેશમાં હજી એટલી વિકાસ પામી નથી. જ્યારે વિકસિત કન્ટ્રીમાં 50% જેટલા કિડની ટ્રાન્સપ્લાન્ટ કેડેવર ટ્રાન્સપ્લાન્ટ વડે થાય છે. એટલે આપણે હજી જો આ દિશામાં પ્રગતિ કરીએ તો ઘણા બધા કિડનીના રોગના દર્દીઓને આપણે જીવનદાન આપી શકીએ. બસ આટલું જ કિડની વિશે, બીજું તો ઘણું કહી શકાય. ઘણી બધી વાત થાય દવાઓ વિશે, ઘણી બધી વાત થાય પ્રિવેન્શન વિશે, પણ એક સામાન્ય જ્ઞાન તરીકે આટલું આપણે સમજીએ. અને એક સાદી વાત સમજીએ કે જો શરૂઆતમાં જ આના આપણે ઉપાય કરીશું તો એનું ભયાનક સ્વરૂપ આવતું આપણે બહુ લાંબા ગાળા સુધી રોકી શકીશું અથવા એને મટાડી શકીશું. ધીસ ઇઝ ઓલ અબાઉટ ઇટ ટુડે.